ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા આજના મારા નવા બ્લોગમાં. તો અને વાગ્યા છે સવારના 9, ફ્રી થઈ ગયા છે, કપડાં ધોવાઈ ગયા છે, વાસણ થઈ ગયા છે, બધું કામ સવારનું પૂરું થઈ ગયું છે. બપોરનું કામ સ્ટાર્ટ કરવાનું છે, રૂટીન કામ. શાક થઈ ગયું છે, હવે રસ કાઢવાનો છે, રોટલી બનાવવાનો છે. સાડા 11 વાગ્યા કમ્પ્લીટ થઈ ગયું છે, સેવા કરવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. જો મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા બીજા ગ્રુપમાં શેર કરજો. તો અહીંયા ટ્રેક્ટર હાથ બાજે છે. શું છે ઓલા ટ્રેક્ટર રમને પણ? એટલે ભાઈ રમતા રમતા બાજી પડ્યા. યજ્ઞ અને ગ્રીવા બી આપી દે યજ્ઞ એને. ઓલી લઈ લે, ઓલું ટ્રેક્ટર લઈ લે, ફેરવી નાખો ટ્રેક્ટર. જેસીબી ને જીતો કેટલીક જોઈ છે ખબર છે. ચાલો હજી એક બીજા હતા ને એવા બાકી હતા. હાલો ત્રીજા આવ્યા. સારી આવી ગઈ. કેટલાક લેવાય જેસીબી? હવે એક ટ્રેક્ટર લીધું, ટ્રેક્ટર મૂક્યું, હવે નવું વાવે એટલે નવું લેવાનું. હવે ટ્રેક્ટર ને જેસીબી ને આમ રોડ બનાવો હોય તો અહીંયા જ વીયું ભાઈ ને. હા વીયા જાઓ ને, રોડ બનાવો જા. જેસીબી ને ટ્રેક્ટર નામ ફેરા મારો. હાલો ભાઈ ગ્રીવા પાવડો લઈને મંડાણી છે. જો તમે એના બધાના રમકડા જો. હજી એક જેસીબી બાકી રહી ગયું, એક નિત્યની પાછળ છે, બે ટ્રેક્ટર છે, બે જેસીબી છે. હવે તડકાના એ હું કમને રમો છો, ઉપર ચડો ને પંખે. તો રોટલીની તૈયારી ચાલુ કરીએ. તો હવે રોટલી બનાવી નાખીએ, રોટલી બની જાય એટલે જમવા બેસી જઈએ. જે પણ વાડીએથી આવી ગયા છે, ગરમા ગરમ રોટલી રસ ને શાક મગનું આપી દઈએ. તો ચાલો ફ્રેન્ડ જમવા, ગરમા ગરમ રોટલી રસ ને મગનું શાક બનાવવાનો છે. વેટ લોસ માટેનો પાવડર કે હવે પછી વેટ લોસ કરવાનો છે મારો અને નિત્યાનું ભાઈનું. તો એ માટે સરગવાના પાનનો પાવડર બનાવવાનો છે. પાવડર ઘણા એવા રોગ છે એમાં કામ લાગે છે, સાંધાના દુખાવા છે, ડાયાબિટીસ છે, એમાં બધામાં ઘણામાં સરગવાના પાન એટલે ગુણકારી છે, સરગવાની સિંગું ગુણકારી છે. આપણે તો વેટ લોસ માટે બધું કરવાનું છે. પગને એવું તો આપણને કાંઈ દુખતું નથી, નથી ડાયાબિટીસ, ભગવાનની દયાથી નો પણ આવે ત્યાં સુધી સારું છે. ફ્રેન્ડ્સ આપણે પિન્ટર તોડી નાખ્યો છે, છેતુરા જોઈએ છે કે નહીં. એમ કે ખાઈ જશે ચકલાની, બધું નથી રહેવા દેતા અત્યારે તો આપણા ભાગમાં નથી આવતા. તો લીધો છે એટલો ભીંડે શાકે ન થાય, ઘરે પડ્યો છે પણ થોડો ઘટે એમ હતો એટલે તોડી લીધો છે તો ગાર્ડનમાંથી. હવે બનાવી નાખીએ ભીંડાનું શાક ને રોટલા. ભેંસ ભરવા એવા છે, ભેંસ વેસી નાખી છે, ચડાવે છે અત્યારે. એક ભેંસ વેસી નાખી છે, ગાજવીજ ચાલુ છે, વીજળીના કડાકા બડાકા બધું ચાલુ છે. નજીક આવી ગયું છે, ગાજતું ગાજતું. ગ્રીવા શું થાય છે બેટા? હે ગ્રીવડી, હે વીજળીના કડાકા ચાલુ છે, જો ધબધબાટી બોલાવે. હવે ધીમે ધીમે ઉપર આવતું જાય ને, આપણે પણ વરસાદની રાહ છે, ફટાફટ વરસાદ થયે ને કાલથી વાવવાનું ચાલુ કરી દઈ, બરાબર ને? શ્રી ગણેશ કરી દઈ કાલે માનવી વાવવાના.
હા ઉપર આવી ગયો છો, નકર તો ઘણો દૂર હતું દોસ્તો. અને ખૂબ જ આપણે ઇંતજાર છે, એક અંદરથી જ એવું છે કે ફટાફટ વરસાદ થઈ જાય, કારણ કે ગરમી પુષ્કળ છે. અને આજે એક જીએબી વાળા હેરાન કરી દીધા, ઉપરે એક વાગ્યાથી લઈને 2-3 વાગ્યા સુધીમાં 4-5 વખત પાવર આવી ગયો આજે. એટલે છોકરા પણ અમારા ગરીવાબેન જાગી ગયા, નહીં તો હજી સૂતા હોય. અને નીચેની સામે મારા ભાઈનું ઘર છે ત્યાં રમવા આવી ગયા. બસ ભાઈ મારા ભત્રીજોને બધે ત્યાં રમે છે. તો ચાલો હવે જોઈએ છીએ વિડીયોમાં, બની રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં દોસ્તો. અને એક અલગ પ્રકારનું વાતાવરણ થઈ ગયું છે, આખું જમાવટ પડી ગઈ છે. તો ઉપર સુધી આવી ગયું છે હવે. હા અમારી માથે જ છે જુઓ. એટલે જોઈ શકો છો મસ્ત મજાનું જામી ગયું છે. ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે વાદળ ફૂલ જોર જોરદારના થઈ ગયા છે અને ગ્રીવા પણ રાહ જોઈ છે વરસાદની, બહાર ઊભી છે. અહીંયા સારોલું ભરે છે અંદર, બાકી રહી ગયું તો એ અંદર નાખી દઈ. આ બધું તો વ્યવસ્થિત છે, લાકડા અને એ ગોઠવેલા જ છે. અને ખાલી હવે બી ઢાંકવાનું છે, બહાર બી પડ્યું છે પતરાવાળામાં, કદાચ જો વાસટ આવે તો તૈયારીમાં રહેવાનું છે. ને વાદળ જોરદાર નથી ગયા છે, કામે પણ બધા ચડી ગયા છે, તો આપણે પણ કામ ચાલુ કરી દઈએ છા બનાવવાનું. ગ્રીવા એવી વેટ હાજ વરસાદની વાટે છે ગ્રીવા અમારી. દોસ્તો જે વરસાદની આપણે વાત છે, થોડુંક વિખાવા મળ્યું છે હવે. અને જોઈએ જાયમું નહીં, ઘડીક ભરાભેડ કરાવી, બધી નીણું બીણું થોડું ઘણું હતું, બધું ઢાંકી બાકીને બધું રેડી કરી દીધું ફટાફટ. અને હવે એ તો લઈ કામકાજ ચાલુ કરી દીધું છે, ચણાની ડાળ સાફ સફાઈ કરવાનો. કેમ છે અદલ, ત્યાં વરસાદ પાણીનું શું થયું? ઘડીક ધડાધડ હા થોડી વાર દોડાવી દોડાવી કરાવી દીધા. એવું છે એમ ને, સરસ. હા હા પવન ઘણો ઉડી ગયો, એટલે થોડીક દોડાદોડ વધારે કરાવી. ચાલો એક આપણે અગાસી ઉપર જઈને જોઈએ કઈ રીતનું છે, માહોલ કેવો જામે છે, ચેક કરીએ એકવાર. તો હજી જો આપ જોઈ શકો છો જોરદાર મંડાણ છે હજી ઉપર સુધી, પણ આમ થોડુંક વિખાણું હોય એવું લાગે છે. જોઈએ છીએ હવે આવે છે કે નથી આવતું. 1.5 કલાક થયા અને આ કન્ડિશન છે હજી. અમુક અમુક વિસ્તારમાં ઓણી લાખ વરસાદ થયા, અમુકમાં કપાસના ફટાકડા થયા, એવું થઈ ગયું છે. હવે જોઈએ અમારે હજી 1-1.5 કલાક ઠંડો પવન ચાલુ થયો છે ક્યારનો, હવે આવે છે નથી આવતો ફટાકડા થાય કપાસના કે વાવણી થાય છે, જોઈએ હવે. બરાબર છે.